અમદાવાદના દરિયાપુરમાં ધમધમતા જુગારધામમાં દરોડા 100થી વધુ જુગારીની અટકાય રાજકોટમાં જૂના યાર્ડ સ્થિત સૂન્ય ટ્રેડર્સમાં આરોગ્ય વિભાગના દરોડા નકલી તેલ અને ઘીની આશંકાએ 400થી વધુ ડબ્બા જપ્ત વડોદરામાં બાળકને અડફેટે લેનારો જીપ ચાલક હાજર બાળકના પિતાએ કહ્યું કાર્યવાહી ન થઈ તો આપઘાત કરીશ 50% સ્કૂલ ફી માફીની માંગ સાથે જામનગરમાં એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસનું પ્રદર્શન 25% ફી માફીને લોલીપોપ ગણાવતા બેનર દર્શાવ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની પહિંદ વિધિ માટે મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું તો મોસાળમાં ભગવાનનું મામેરું ભરાયું રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ બેના મોત તો અમદાવાદ અને સુરતમાં રશિયાની સ્પુતનિક વી રસી મુકાવાનું શરૂ નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીશું મહાનગરોના 4 મહત્વના સમાચારોની સાથે, જેની શરૂઆત થશે અમદાવાદથી, કે જ્યાં રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ તરફ ગાંધીનગરમાં આ વર્ષે પણ પ્રતિકારાત્મક રથયાત્રા નીકળશે. રથયાત્રા સમિતિએ તમામ તૈયારીઓ કરી દીધી છે, જ્યારે રશિયાની સ્પુતનિક રસી ગુજરાતમાં સૌ પ્રથમ સુરતની કિરણ હોસ્પિટલમાં આવતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. આ સાથે જ રાજકોટની બંગડી બજારમાં આગની ઘટના બની હતી. એક મહત્વના સમાચાર અમદાવાદના દરિયાપુર વિસ્તારથી મળી રહ્યા છે કે જ્યાં જુગારધામ ચાલી રહ્યું હતું જ્યાં દરોડા પડ્યા છે. ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા પડ્યા છે. અમદાવાદના દરિયાપુરની ઘટના કે જ્યાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. 150થી વધુ જુગારિયાઓની અટકાયત કરવામાં આવી છે. જીમ સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામાની પણ અટકાયત કરવામાં આવી છે, કારણ કે મનપસંદ જીમમાં જુગારધામ ચાલી રહ્યું હતું. અલગ અલગ 7 બિલ્ડિંગમાં જે ચાલી રહ્યું હતું જુગારધામ, એ જુગારધામમાં કુલ 150 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે અને આ દરોડામાં 150થી વધુ જુગારિયાઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદની આ ઘટના, અમદાવાદ દરિયાપુરની આ ઘટના કે જ્યાં મનપસંદ જીમખાના ખાતે ચાલી રહ્યું હતું જુગારધામ, મનપસંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ જીમ હતું કે જ્યાં જુગારધામ ચાલી રહ્યું હતું, જ્યાં દરોડા પડતાની સાથે જ 150થી વધુ જુગારિયાઓ ઝડપાયા છે. જીમ સંચાલક ગોવિંદ પટેલ ની પણ ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ 7 બિલ્ડિંગમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું અને જુગારધામની સાથે તમામ જુગારિયાઓને પૂરતી સવલત પણ આપવામાં આવી રહી હતી. પાણીની બોટલોથી માંડી પાન મસાલા, માવા મસાલા પણ આપવામાં આવી રહ્યા હતા. ત્યારે આ મામલે ભાવેશ રાજપૂત જોડાઈ રહ્યા છે આપણી સાથે. જી ભાવેશ, જે પ્રકારે જીમ સંચાલક ગોવિંદ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે, ખૂબ જ મસ્ત મોટું જુગારધામ ચાલી રહ્યું હતું, શું છે વધુ વિગતો? અમદાવાદમાં દરિયાપુરમાં જે પ્રકારે અત્યારે એસએમસીની રેડ જોવા મળી રહી છે, ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલે દરિયાપુરમાં આવેલા મનપસંદ ક્લબમાં દરોડા પાડ્યા હતા. અને દરોડા દરમિયાન વાત કરીએ તો અલગ અલગ 7 જેટલી બિલ્ડિંગોમાં 150 કરતા વધુ જુગારીઓ મળી આવ્યા છે. ખાસ કરીને તેમની પાસે મોટી રકમ પણ મળી આવી છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈને હાલ એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો જીમખાનાના સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામાની પણ અટકાયત કરવામાં આવી છે અને તમામ વ્યક્તિઓને અત્યારે અટકાયત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે દરિયાપુરમાં જે પ્રકારે રેડ કરી ત્યારે ખાસ અલગ અલગ બિલ્ડિંગોમાં જે પ્રકારે મોટા પાયે જુગારધામ ચાલતું હતું તે ઝડપાઈ ચૂક્યું છે. અને આ સમગ્ર બાબતને લઈને હવે પોલીસે તમામ જે વ્યક્તિઓ છે, જુગારીઓ છે, તે લોકોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. અને આ સમગ્ર બાબતને લઈને હાલ અમદાવાદ શહેરમાં ખાસ કરીને ચર્ચાનો વિષય બન્યો છે. જી તો ભાવેશ, આપ જોડાયેલા રહેજો. મનપસંદ જીમખાના સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડા પાડ્યા છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારની ઘટના કે જ્યાં જુગારધામ ઉપર રેડ કરવામાં આવી છે અને 150થી વધુ જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જીમ સંચાલક ગોવિંદને પણ ઝડપી લેવામાં આવ્યો છે.
ત્યારે ભાવેશ જોડાઈ ગયા છે ફરી એક વખત આપણી સાથે સીધા એમની પાસે જઈશું જી ભાવેશ આટલું મોટું જુગારધામ દરિયાપુર પોલીસ શું કરી રહી હતી કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી છે खास कर जय जे प्रकार सौथी पहला तो हूँ तुमने दृश्य बतावाना प्रयास करीश के आ दरियापुर विस्तार में आवेली मनपसंद क्लब है। आ मनपसंद क्लब एक नहीं परंतु बे नहीं परंतु सात सात बिल्डिंगों में जुगाड़धाम चलावती होवानु सामे आव्यु छे। आ समग्र बाबत ने लईने गांधीनगर नी स्टेट मॉनिटरिंग सेले दरोड़ा पाड्या अने रेड दरमियान मोटे भागे बात करिए तो 150 करता वधु जुगारीओ अत्यारे पोलीस नी गिरफ्त में आव्या छे। खास करीने वात करिए तो अत्यारे जे प्रकारना दृश्यो छे के पोलीस द्वारा तमाम जे अटकायत करायेला व्यक्तिओ छे ते लोकोनी धरपकड़ करवानी तजवीज हाथ धरवामां आवी छे। खास करीने आ समग्र विस्तारमां अत्यारे चकचार अने चर्चानो विषय बन्यो छे। महत्वनुं छे के दरियापुरमां जे प्रकारे मनपसंद बिल्डिंग आवेली होय त्यारे आ बिल्डिंग आपणे जोई शकाय छे के आलिशान जे त्रण माळनी बिल्डिंग छे ते समग्र बिल्डिंगमां जुगारधाम चालतुं हतुं अने बिल्ला थी के अलग अलग रीते जुगार रमता जुगारीओ रंगे हाथ झड़पाई चूक्या छे। आ समग्र बाबतने लईने हाल तो तमाम जे आरोपीओ अटकायत करवामां आवी छे ते लोकोनी धरपकड़ करवामां आवी छे। खास करीने अंदरना दृश्य पण बतावाना प्रयास करीशुं के मनपसंद बिल्डिंगनी अंदर अलग अलग सात जेटली इमारतो छे जे इमारतोमां पण जुगारधाम चालतुं हतुं। खूब ज महत्वनुं छे के स्टेट मॉनिटरिंग सेले जे प्रकारे कार्यवाही हाथ धरी छे अलग अलग बिल्डिंगोमांथी 150 करता वधु व्यक्तिओनी अटकायत करी छे। जुगार रमता व्यक्तिओनी रंगे हाथ अटकायत करवामां आवता खास तो चकचार मची छे। મહત્વનું છે કે આ સમગ્ર બાબતને લઈને હાલમાં દરિયાપુર પોલીસના અધિકારીઓ પણ હાલ પહોંચી ચૂક્યા છે અને સાથોસાથ વાત કરીએ તો જે લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે જુગારધામ ઝડપાયું છે ખાસ કરીને વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન આ સમગ્ર બાબતો સામે આવી છે અને આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે વાત કરીએ તો ગોવિંદ પટેલ ઉર્ફે ગામા કે જે આ તમામ જીમોનો મુખ્ય સંચાલક છે તેની પણ અટકાયત કરી છે અને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। સૌથી મહત્વની અને ચોંકાવનારી બાબત એ છે કે જો દરિયાપુર વિસ્તારમાં અલગ અલગ સાત બિલ્ડિંગોમાં 150 જેટલા જુગારીઓ જુગાર રમતા હોય તો સ્થાનિક પોલીસને જાણ કેમ ન હતી, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જે પ્રકારે આ અમદાવાદ શહેરનું હાઈરાઈઝ જુગારધામ ઝડપાયું છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો તમામ બિલ્ડિંગોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેમાં કોઈ પણ રીતે જો પોલીસ આવે તો આ લોકોને પહેલાથી જાણ થઈ જતી હોય છે, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જુગારધામ ચાલતું હતું। ખાસ કરીને આ ઓફિસની અંદર જે સીસીટીવીના દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયાસ કરીશું કે જેમાં ખાસ કરીને જોઈ શકાય છે કે ઓફિસની અંદર અને બહાર જે પ્રકારે આસપાસમાં લોકો આવતા હોય અથવા તો વાહનો આવતા હોય તે તમામ બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી હતી, વોચ રાખવામાં આવતું હતું અને હાઈરાઈઝ રીતે આ તમામ જુગારધામ ઓપરેટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે એ પણ છે કે આ દરિયાપુરમાં આવેલી આ જે મનપસંદ ક્લબ છે તેમાં અલગ અલગ બિલ્ડિંગોમાં જે પ્રકારે જુગારીઓ ઝડપાયા છે પોલીસનો મોટો કાફલો અત્યારે અહીંયા આવી પહોંચ્યો છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે 150 કરતાં વધુ જ્યારે આરોપીઓ હોય ત્યારે પોલીસની મોટી ટીમની જરૂર પડતી હોય છે ત્યારે દરિયાપુર પોલીસ સહિતના જે પોલીસ અધિકારીઓ છે કર્મચારીઓ છે તે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે। તમામ જે જુગારીઓ છે તે લોકોની અટકાયત કરીને હવે તે લોકોની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે કોઈ પણ પ્રકારે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને હાલ આ સમગ્ર વિસ્તાર ચર્ચાનો વિષય બન્યો છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં થોડાક સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે કારંજમાં જે પ્રકારે રેડ કરી હતી અને જુગારધામ ઝડપ્યું હતું ત્યારે તે જ પ્રકારે અને તેના કરતાં પણ મોટું આ જુગારધામ જ્યારે ઝડપાયું હોય ત્યારે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ આ તમામ બાબતોને લઈને અજાણ હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ ઇમારતોમાં મોટા પાયે ચાલતા જુગારધામ પર અત્યાર સુધી પોલીસની નજર કેમ ન પડી તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યારે આ જે મનપસંદ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે ટ્રસ્ટના ઓથા હેઠળ આ ક્લબમાં જુગારધામ ચાલતું હોય તેવું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે આ એકાદ બે વર્ષથી નહીં પરંતુ ખૂબ જ લાંબા ટાઈમથી આ બિલ્ડિંગો અહીંયા ચાલી રહી છે અને તેમાં ચાલતા જુગારધામ કેટલા સમયથી ચાલતા હતા કારણ કે અગાઉ પણ આ તમામ જગ્યાઓએ રેડ પડી ચૂકી છે તેમ છતાં પણ વારંવાર આ તમામ વસ્તુઓ ફરીવાર શરૂ થઈ જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ક્રિય રહ્યું હોય તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે। કારણ કે એક તરફ રથયાત્રાને આડે હવે માત્ર 5 કે 6 દિવસ બાકી રહી ગયા છે ત્યારે રથયાત્રાને લઈને દરિયાપુર વિસ્તારમાં અધિકારીઓ દ્વારા અવારનવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો રૂટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ આટલા મોટા જુગારધામથી કેમ અજાણતી તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે। આપણે ફરી એકવાર આ બિલ્ડિંગના અને આ ક્લબના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે સૌથી પહેલા તો વાત કરીએ કે
मनपसंद जिमखाना जिमखाना दरियापुर विस्तार में आवेलो छे। दरियापुर विस्तार में आवेली आज मोटा वाघजीपुरा पोड छे ते पोडनी बाजू में आवेली बिल्डिंग छे। सातोसात वात करीए तो तेनी बाजू में आवेलू चेरिटेबल ट्रस्ट अने तेनी अंदरनी अलग अलग बिल्डिंगो एटले एक नहीं बे नहीं परंतु सात बिल्डिंगो अने सात बिल्डिंगो में 150 करता वधु जुगारीओ रंगे हाथ झड़पाई चूक्या छे। पोलीसनो मोटो काफलो अहींया खड़की देवामां आव्यो छे। कायदो अने व्यवस्था न कथड़े ते बाबतोने ध्यानमां राखीने पोलीस अधिकारीओनी टीम पण अहींया आवी पहोंची छे। खास करीने वात करीए तो जे प्रकारे जुगारधाम झड़पायुं छे त्यारे 150 जेटला व्यक्तिओ रंगे हाथ जुगार रमता झड़पाया होय ते जुगारीओ पासेथी मोटी रकम पण मळी आवी छे। त्यारे हजी सुधी रकम केटली छे ते चोक्कस आंकड़ो नथी आव्यो परंतु रकम खूब ज मोटी होय तेवी प्राथमिक माहितीओ सूत्रों तरफथी सामे आवी रही छे। परंतु आ तमाम बाबतोनी वच्चे सवाल ए ज उभो थाय छे के शुं स्थानिक पोलीस आ तमाम बाबतोथी अजाण हती। खास करीने जे प्रकारे अत्यारे आ एसएमसी द्वारा रेड करवामां आवी अने रेड दरमियान 150 करता वधु जुगारीओ रंगेहाथ झड़पाया होय त्यारे आ तमाम बाबतोने लईने हवे कया प्रकारनी कार्यवाही एसएमसी द्वारा करवामां आवे छे ते सौथी मोटो सवाल छे। कारण के जो स्थानिक पोलीस ज आ तमाम बाबतोने लईने अजाण होय तो चोक्कसथी हालमां शहेरमां जे प्रकारे अत्यारे रथयात्राने लईने पोलीस द्वारा सघन चेकिंग हाथ धरायुं छे त्यारे आ विस्तारमां जोई शकाय। अने सौथी पहेला आपणे वात करीए तो आ समग्र જીમખાના ચલાવનાર ગોવિંદ પટેલ કે જેમની અટકાયત કરવામાં આવી છે તેમના પણ જે જગ્યાએ તેઓ મળી આવ્યા તે જગ્યાના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। સૌથી મહત્વની વાત છે કે દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે આ જીમખાનામાં ચાલતું જુગારધામ ઝડપાયું છે ત્યારે આ તમામ બાબતોને લઈને હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે। સામે જે મકાન દેખાઈ રહ્યું છે તે મકાનમાં ગોવિંદ પટેલ અહીંયા રહેતા હતા તે ઝડપાઈ ચૂક્યા અને તેમની સાથોસાથ અનેક લોકો પકડાયા હોય ત્યારે આ આજુબાજુમાં જે બિલ્ડિંગો આવેલી છે જે કેમ્પસો આવેલા છે અથવા તો જે ફ્લેટ ટાઈપના જે મકાનો જોવા મળી રહ્યા છે આલિશાન એ મકાનોમાં હાઈરાઈઝ જુગારધામ રમાતું હતું અને ખાસ કરીને પત્તા દ્વારા કોઈન દ્વારા અને અલગ અલગ રીતે જે પ્રકારે ગોવામાં કેસિનોમાં જોવા મળતા હોય છે દ્રશ્યો તે જ પ્રકારના દ્રશ્યો આ જીમખાનામાં જોવા મળ્યા હતા। ત્યારે 150 જેટલા લોકો જ્યારે ઝડપાતા હોય ત્યારે આ સમગ્ર બાબતને લઈને હાલ તો અત્યારે પોલીસ જે પ્રકારે કામગીરી કરી રહી છે ખાસ કરીને આ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે જે દરિયાપુરના મનપસંદ ક્લબ અને તેની આસપાસની ઇમારતોના છે કે જ્યાંથી મોટા પાયે જુગારીઓ ઝડપાયા છે। મહત્વની વાત તો એ છે કે આ તમામ 150 જુગારીઓની વચ્ચે એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે। ત્યારે કોણ છે તે મહિલા અને ખાસ કરીને ગોવિંદ પટેલ ઉર્ફે ગામા કેટલા સમયથી આ જુગારધામ ચલાવતા હતા તેમની સાથે જુગારધામ ચલાવવામાં કોણ કોણ સામેલ છે અને વાત કરીએ તો કઈ પ્રકારે તે અહીંયા જુગારધામ ચલાવતા હતા તે સમગ્ર બાબતોને લઈને હાલ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પરંતુ એસએમસી જ્યારે આ તમામ વ્યક્તિઓને પકડીને પોલીસને હવાલે કરશે અને વધુ કાર્યવાહી હાથ ધરશે ત્યારે આ પૂછપરછ દરમિયાન સામે આવશે। ત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો જુગારધામ ઝડપાતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે અને ખાસ કરીને અત્યારે હાલની સ્થિતિએ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને 150 જુગારીઓની ધરપકડ કરવાની તજવીજ અત્યારે પોલીસે હાથ ધરી છે। જી બીજી વાત એક મહત્વની એ પણ છે કે આ જુગારીઓને તમામ સવલતો આપવામાં આવતી હતી પાણીની બોટલોથી લઈ માવા મસાલા પણ આપવામાં આવી રહ્યા હતા। ત્યારે થોડા દિવસો પૂર્વે જ દરિયાપુરમાંથી પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું તો સ્થાનિક પોલીસ ક્યાં ગઈ? જય આપણે જે પ્રકારે વાત કરી રહ્યા છીએ કે આ જે હાઈરાઈઝ જુગારધામ છે કે જેમાં ન માત્ર પાણી પરંતુ તમામ જુગારીઓ જે જુગાર રમવા આવે તેમને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવતી હતી। આ આખી જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ સમગ્ર એસીથી સફર છે એટલે કે તમામે તમામ દુકાનોમાં તમામે તમામ ઓફિસોમાં તમામે તમામ જગ્યાએ એસી રાખવામાં આવ્યા છે એટલે કે તમામ આધુનિક સુવિધાઓ સાથેનું આ જુગારધામ ઝડપાયું છે અને તેમાં ન માત્ર પાણી પરંતુ જે જુગારીઓ અહીંયા જુગાર રમવા આવે તેમને તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા કરવામાં આવતી હતી। ખાસ કરીને આપણે જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે કે સોફા લાગેલા છે ઓફિસમાં મનપસંદ ચેરિટેબલ ટ્રસ્ટનું બોર્ડ લાગેલું છે અને એ બોર્ડની ઉપર એકે સુરોલિયા કે જે એક આઈપીએસ અધિકારી છે તેમનો પણ એક ફોટો લાગેલો છે એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસના પોતાનો પણ ઉપયોગ અહીંયા ટ્રસ્ટના જે સંચાલક છે તેમના દ્વારા કરવામાં આવતો હતો અને ખાસ કરીને જે મોટું એલઈડી ટીવી મૂકવામાં આવ્યું છે તે એલઈડી ટીવીમાં 24 કલાક સતત સીસીટીવીના
फूटेज चालू हो आ जगह जो पुलिस के कोई अधिकारी रेड पाड़वा माटे आवे तो तरत तमाम व्यक्तियों ने एलर्ट करी देवामां आवे अने तमाम जुगारीओ ने भगाड़ी देवामां आवे। महत्वनुं छे के आ मनपसंद बिल्डिंग में थोड़ा समय पहला पण रेड करवामां आवी हती, जे दरमियान पण मोटा भागे जुगारीओ झड़पाया हता, परंतु वारंवार आज वस्तु अहीं रिपीट थई रही छे। त्यारे क्या प्रकारनी कार्यवाही आगामी समय में रहेशे ते खूब ज महत्वनुं छे, कारण के आखी बिल्डिंग जो जुगारधाम चालती होय तो ते खूब ज चिंताजनक समाचार कही शकाय, कारण के गुजरात में दारूबंदी छे अने साथोसाथ वात करीए तो जुगार जे प्रोहिबिटेड छे ते अत्यारे जुगार में मोटी मोटी बिल्डिंगो आ प्रकारे जो चालती होय तो चोक्कसथी समग्र अमदावाद शहर अने गुजरात माटे चिंताना समाचार छे। जय जी, आभार भावेश समग्र माहिती आपवा बदल। तो दरियापुरनी आ घटना के ज्यांथी मस्त मोटू जुगारधाम झड़पायुं छे, एक बे नहीं परंतु सात सात बिल्डिंग में चालता जुगारधाम पर दरोड़ा पाड़वामां आव्या छे अने 150 जेटला जुगारियाओने झड़पी लेवामां आव्या छे। समाचारोमां आगळ वधीशुं। तो राजकोटना पडघरीणा नाना खीजड़िया गामे मळी आवेल नवजात बाळकी मुद्दे पोलीसने मोटी सफळता मळी छे। पुलिस आ बाळकीनी माता अने तेना माता पितानी धरपकड़ करी छे। तपासमां सामे आव्युं छे के बाळकीनी सगीर माता खामटा गामना खेतमजूर परिवारनी दीकरी छे। बाळकीनी माता अपरिणित होवाथी लग्नमां मुश्किली पड़े तेम होवाथी जन्मतानी साथे ज तेणे बाळकीने त्यजी हती। ज्यांथी बाळकी मळी हती त्यांथी 100 मीटरना अंदर ज सगीरानी डिलिवरी थयाना पुरावा पण पोलीसने मळ्या छे। ગુનાનું ભોગ બનેલા છે કે નથી અત્યારે અમે તપાસ કરી રહ્યા છે, પણ આ લોકોએ આ અનવોન્ટેડ માની અને બાળકને ત્યાં તળાવની બાજુમાં જન્મ અપાવેલું અને સાથે જ ત્યાંનું ત્યાં છોડી અને પરત જતા રહ્યા, એટલે આ વિગતો સામે આવતા પછી અમે ત્રણેયને અમારી કસ્ટડીમાં લઈને પૂછપરછ ચાલુ કરી છે અને રાજકોટના શાપર વેરાવળમાં બંગડીના કારખાનામાં ભીષણ આગ લાગી, જોકે આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ અને PGVCL ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। આગમાં કોઈ પણ જાતની જાનહાનિ નથી, જો કે ફાયર ફાઈટર દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ લઈ લેવાયો છે। सरसपुर मंदिर खाते आज भगवान जगन्नाथ नु मामेरू भरायू हतु। आ वर्षे महाराष्ट्रना पहेरवेश प्रमाणे बहन सुभद्रा जी, भाई बलराम जी अने भगवान जगन्नाथ ना वाघा बनावामां आव्या छे। आ वखते सरसपुरना रहेवासी महेश ठाकोरनो परिवार सरसपुर मंदिर खाते भगवान नु मामेरू भर्यु हतु। रथयात्राना इतिहासमां प्रथम वखत ठाकोर परिवार मामेरूनी विधि करशे। हाल आ अंगेनी तड़ामार तैयारीओ चाली रही छे, जो कि बीजी तरफ आषाढ़ी बीजना दिवसे निकळनारी 144मी रथयात्राने लईने पुलिस द्वारा सुरक्षा की दृष्टि तमाम तैयारी शुरू कर दी है। 144મી રથયાત્રાને આડી ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તે પૂર્વે સરસપુરમાં જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથના મામેરા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથને રજવાડી પોશાક જે છે તે મામેરામાં અર્પણ કરાશે, તો સાથે જ જે સોનાની બુટ્ટી છે, સોનાની વીટી છે, સોનાના જે આભૂષણો છે તે પણ અર્પણ કરવામાં આવ્યા છે, સાથે ચાંદીના પાયલ, ચાંદીનો કંદોરો છે તે પણ યજમાન દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે। 50 વર્ષ બાદ જે મહેશભાઈ ઠાકોર છે તેમણે આ જે મામેરું કરવાનો લાવો છે તે મળ્યો છે, તેને લઈને તેઓ પણ ધન્યતા અનુભવી રહ્યા છે। સુંદર મજાના લીલા કલરના જે વસ્ત્રો જે છે, પોશાક છે, તે પણ મામેરામાં મૂકવામાં આવ્યા છે। ત્યારે રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને અસમંજસ છે, પરંતુ મામેરા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દૂર દૂરથી ભાવિક ભક્તો આવી દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। કેમેરા પર્સન રવિ જોશી સાથે આયુષી યાજ્ઞિક મંતવીની અમદાવાદ। ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે। ફાયર વિભાગ દ્વારા તપાસ કરીને જે એકમો પાસે ફાયર એનઓસી નથી તેવા 123થી વધુ એકમોને પત્ર લખી ફાયર એનઓસી લેવાની જાણ કરી છે। ગઈકાલે જે કાર્યવાહી થઈ એ રિન્યુઅલ ઇન્ટિમેશન લેટર છે। 123 કરતાં વધારે બિલ્ડિંગો કે જેનું આ જુલાઈ માસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એક્સપાયર થાય છે, એનો વેલિડિટી પીરિયડ પૂરો થાય છે, એવા બિલ્ડિંગો શોર્ટલિસ્ટ કરી અને એ લોકો સમય મર્યાદામાં આ કાર્યવાહી પૂરી કરી શકે એ માટે એ લોકોને 129 બિલ્ડિંગોને રિન્યુઅલ ઇન્ટિમેશન લેટર આપવામાં આવેલા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે।
અહીં સોનિયા ટ્રેડિંગ નામની દુકાનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી 9 લાખથી વધુનો માલ સીઝ કર્યો છે, જેમાં સનફ્લાવરના તેલના 395 ડબ્બા, અમૂલ ઘીના 20 ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે સોનિયા ટ્રેડિંગ દુકાનનો વેપારી સનફ્લાવરનું તેલ મિક્સ કરીને વેચાણ કરતો હતો. આરોગ્ય વિભાગે તેલનો મોટી સંખ્યામાં જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં સોનિયા ટ્રેડિંગ છે કે જ્યાં પિયુષભાઈ સોમનાણી છે કે જેમના દ્વારા તેલ અહીંયા ક્લિનિંગ કરવામાં આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ ચકાસણી કરતા અને મળેલી ફરિયાદ અન્વયે એ સ્થળ ઉપર આવતા એમને જે ટીમ અત્યારે તેલના છે એમાં એમણે લેબર જે છે એ સનફ્લાવરનું લગાડ્યું છે. ખરેખર અંદર જે છે પામ તેલ છે, પરિણામે જે પામના નામે સનફ્લાવર ઓઇલ વેચી રહ્યાની પૂરેપૂરી શક્યતા છે. એની સાથે સાથે સ્થળ ઉપર જ જે અમૂલના ટીમ છે ઘીના, શુદ્ધ ઘીના, એમાં પણ ચકાસણી કરતા અને અમૂલના અધિકારીને બોલાવતા એમનું જે લેબલિંગ ડબ્બા ઉપરનું છે અને પેકેજિંગ ઉપર છે બે અલગ છે અને ખરેખર એ અમૂલ બ્રાન્ડનું ક્યાંય પણ પ્રોડક્શન થયેલું હોવાનું નથી. વડોદરાના રહેણાંક વિસ્તારમાં વિશાળ સાપ ઘૂસ્યો, જોકે કારલીબાગ વિસ્તારમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દામણ નામના બિનઝેરી સાપને વન વિભાગે પકડ્યો હતો. રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની બદલી થતા અનોખી વિદાય આપવામાં આવી, જે ભારતીય કિસાન સંઘ દ્વારા બળદગાળામાં વિદાય કરવામાં આવ્યા હતા. અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને 60થી વધુ આવેદન ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવતા કિસાન સંઘ દ્વારા પૂર્વ અધિક કલેક્ટરને બિરદાવવામાં આવ્યા હતા. કિસાન સંઘ અજલેભાઈ સખ્યા અને તેમની ટીમ દ્વારા આપવામાં આવેલી છે તે મારા જિંદગીની અવિસ્મરણીય અત્યાર સુધીમાં મને આપવામાં આવેલી વિદાય છે. તમામ ટીમ અને ખાસ કરીને દિલીપભાઈ સખ્યાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં પણ જે રીતે રાજકોટમાં કામગીરી કરેલી છે એ રીતે મારા કાર્યને મહત્તમ ન્યાય આપવાનો હું પ્રયત્ન. આજે ભારતીય કિસાન સંઘ વતી રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સાહેબની છે અમદાવાદની અંદર એમનું ટ્રાન્સફર થયું છે, પરંતુ પરિમલ સાહેબે હર હંમેશ ખેડૂતોના મુદ્દાને સાંભળાશે, ખેડૂતોને વ્યવસ્થિત જવાબ આપી અને એના દરેક પ્રશ્નોનું નિવારણ થાય એવો એને સતત પ્રયત્ન કર્યો છે, જે અમે ભારતીય કિસાન સંઘ ક્યારેય ન ભૂલી શકી. અમે મીડિયા થકી બીજા અધિકારીઓને પણ કહીશું કે જેમ બને એમ સમાજનું કામ થાય તેવો પ્રયત્ન કરે. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમના નાર્કોટિક્સ સેલ દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી. શહેરના નારણપુરામાંથી ડ્રગ્સ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી. ₹30,000 બ્રાઉન શુગર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. ગાંધીનગરમાં બનાસકાંઠાના અલગ અલગ ખેડૂત આગેવાનો સચિવાલય, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં વરસાદ પાછો ખેંચાઈ જતા ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે, ત્યારે નર્મદા કેનાલમાં સિંચાઈ બાબતે પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. જોકે ખેડૂત આગેવાનોએ સૂત્રોચ્ચાર કરતા કરતા પોલીસે અટકાવ્યા હતા. જામનગરમાં NSUI અને યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, જેમાં શાળાઓમાં 50% સુધી ફી માફ કરવા માંગ કરવામાં આવી અને સાથે જ તેમણે 25% ફી માફીને લોલીપોપ ગણાવી, તો હાથમાં જુદા જુદા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. લોલીપોપ 25% પાછી શિક્ષણ તંત્રએ સરકારે અને વાલીઓને વિદ્યાર્થીઓને આપી છે, માટે સમગ્ર ગુજરાતમાં આજે NSUI દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે 25% સરકાર એની કેપેસિટી જો 25% સુધીની જ હોય તો 25% એ બાદ કરે અને 25% તમામ ગુજરાતના ખાનગી શાળા સંચાલકો, કોલેજના સંચાલકો માફ કરે, એટલે કે 50% ફી માફીની માંગ સમગ્ર ગુજરાતમાં NSUIએ મૂકેલ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના કેસમાં પાટીદાર આગેવાન અશ્વિન સાંકળિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ગુજરાત પોલીસે દિલ્હીથી અશ્વિન સાંકળિયાની ધરપકડ કરી છે. આ મામલામાં અશ્વિન સાંકળિયા સાંકળસારિયા વિરુદ્ધ
चिलोडा पुलिस स्टेशन में फरियाद नोधाई थी। तो आ केस में अश्विन सांकड़ा सरिया ने गांधीनगर लावा आवशे। અમદાવાદની એક ઓળખ લાલ બસ એટલે કે એએમટીએસ બસ, એએમટીએસનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલ દરવાજા બસ ટર્મિનલ્સ હવે હેરિટેજ લુક સાથે નવું બસ ટર્મિનલ્સ બનશે। 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। પહેલી એપ્રિલ 1947માં એએમટીએસ બસ સેવાની શરૂઆત થઈ હતી। વર્ષ 1955-56માં लाल दरवाजा एएमटीएस टर्मिनल्स बनावामां आव्यो। आगामी दिवसोमां लाल दरवाजा नवा बस टर्मिनल्स नी कामगीरी शुरू करवामां आवशे। त्यारे 2022 ना अंत सुधीमां बस टर्मिनल्स तैयार थई जशे, जे 6.5 करोड़ ना खर्चे 11,583 स्क्वेर मीटर पर नव बस स्टेन्ड बनशे, जेमां टर्मिनल ऑफिस, कैश केबिन, टिकिट इश्यू सेंटर, स्टाफ माटेनी सुविधा उभी करवामां आवशे। राजकोट जिला सहकारी दूध उत्पादक संघे खरीद भाव में प्रति किलो फेट में रूपया 10 नो वधारो कर्यो छे। हवे किलो फेट ना भाव 660 ना बदले 670 चूकवाशे। आ नवो भाव 11 जुलाई थी लागू पड़शे। आज रोज राजकोट जिला दूध संघ द्वारा दूध ना भाव में 660 आपीए छीए, एनी जग्याए 10 रूपया वधारीने 670 रूपया પશુપાલકોને આપીએ છીએ। આજરોજ જે વધારો કર્યો છે તે 11 તારીખથી આ અમલમાં આવશે। મહાનગરોના તમામ મહત્વના સમાચારો સાથે મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં હાલ બસ આટલું। દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com। નમસ્કાર।